સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર માદક દ્રવ્યો પકડાતા હોય છે અને તેમાં પણ ખાસ કરીને અફીણ, ગાંજો અને પોશ ડોડવાના બાંધણીઓ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતા હોય છે. છાના ખૂણે આવા માદક દ્રવ્યો વેચાતા હોવાની ફરિયાદો વારંવાર ઉઠે છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં અફીણ અને ગાંજા સહિતનું વેચાણ વધ્યું હોય અને સુરેન્દ્રનગર જિલ્લો જાણે ઉડતા પંજાબની જેમ ઉડતા સુરેન્દ્રનગર બનવા જઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આપને જણાવીએ, ચોટીલાના ખાટડી અને ડાકવાલા ગામની સીમમાં અમુક શખ્સો દ્વારા અફીણનું વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમીને આધારે એસઓજી પોલીસે દરોડા પાડ્યા. જેમાં એક બે નહીં પરંતુ 7 ખેતરોમાં અફીણનું વાવેતર ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અફીણનું વાવેતર એટલી મોટી માત્રામાં હતું કે તારીખ 20 ફેબ્રુઆરીના રોજ પોલીસે દરોડા કર્યા બાદ સતત 4 દિવસ સુધી 23 ફેબ્રુઆરી સુધી કુલ 4 દિવસ અફીણના છોડની ગણતરી કરવામાં લાગ્યા હતા, જેમાં કુલ 77,575 લીલા અફીણના છોડ સહિત કુલ રૂપિયા 73.23 લાખનો મુદ્દામાલ સાથે 6 ખેતર માલિકોને ઝડપી પાડવામાં આવ્યા, જ્યારે 1 ખેતર માલિક ગેરહાજર હતો. આટલી મોટી માત્રામાં અફીણનું વાવેતર જિલ્લામાં સૌ પ્રથમવાર ઝડપાતા પોલીસ ચોંકી ઉઠી હતી અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઝડપાયેલા આરોપીની પૂછપરછ હાથ ધરાતા આ આરોપીઓ અગાઉ પણ થોડું થોડું વાવેતર કરતા રહ્યા હતા અને તેમાં સફળતા મળ્યા બાદ આટલી મોટી માત્રામાં તેઓએ વાવેતર કર્યું હોવાની વિગતો બહાર પડી છે. જોકે આટલી મોટી માત્રામાં વાવેતર કર્યા બાદ અફીણના વેચાણ માટે શું પ્લાન કર્યો હતો તે સહિતની બાબતો અંગે હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજકોટ રેન્જ આઈજી શ્રી સંદીપ સિંહ સાહેબ તથા સુરેન્દ્રનગર એસપી શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબનાઓને સીધા સૂચના અને માર્ગદર્શન હેઠળ લીંબડી ડિવિઝન વિસ્તારમાં NDPSના કેસોને પકડી પાડવા માટેની એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી હતી, જે દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકા વિસ્તારમાં આવેલા નાનીમલડી પોલીસ સ્ટેશનના ખાટડી તથા ડાકવડલા ગામોમાં એસઓજી પીઆઈ વિવિધ ત્રિવેદી અને એની ટીમનાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલી હતી કે આ ગામોમાં આવેલા કુલ અલગ અલગ 7 ખેતરમાં લીલા અફીણના છોડના વાવેતર કરવામાં આવે છે. તો જે બાબતે તારીખ 20/2/2022ના રોજ રેડ કરવામાં આવેલી હતી, જે દરમિયાન લીલા અફીણના કુલ છોડ નંગ 77,575, જેઓનું કુલ વજન 2,441 કિલોગ્રામ અને તેઓની કિંમત થાય છે 73,23,000. આમ સદર મુદ્દામાલ પકડાઈ જતા કુલ 7 ઈસમો, જે પૈકી દુલાભાઈ, ગોપાલભાઈ સોરાણી, રહે ખાટડી, તેઓના પાસેથી 120 છોડ જેની કિંમત 30,000 રૂપિયા અને તેઓની સાથે ભરતભાઈ, ગોબરભાઈ સોરાણી, રહે ખાટડી, તેઓના ત્યાંથી છોડ 8,560 જેઓની કિંમત 10,80,000. તે સિવાય અન્ય આરોપીમાં લગરાભાઈ, કુરાભાઈ, પડાયા, રહે ખાટડી, તેઓની પાસેથી 15,120 છોડ જેની કિંમત 21,90,000. અન્ય આરોપીમાં વિનુભાઈ, નશાભાઈ, મેર, રહે ખાટડી, જેઓની પાસેથી કુલ છોડ 2,015 જેની કિંમત થાય છે 93,000. માધાભાઈ, જેઠાભાઈ ચાવડા, રહે ખાટડી, 43,550 છોડ જેની કિંમત 20,10,000. મોહનભાઈ, ભવનભાઈ, ભડાલિયા, રહે ખાટડી, 650 નંગ છોડ જેની કિંમત 30,000 અને ગોબરભાઈ, રૂપાભાઈ મેર, રહે ડાકવડલા, જેની પાસેથી 7,560 છોડ જેની કિંમત 18,90,000 રૂપિયા જેટલી થાય છે. આમ કુલ 77,575 છોડ જેની બજાર કિંમત 73,23,000. આમ 7 આરોપીઓ પૈકી 6 આરોપીઓની ધરપકડ સ્થળ ઉપરથી કરવામાં આવેલી અને 1 આરોપી હાલ ફરાર હોય, જેથી નાની મોરડી પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સદર પકડાયેલા આરોપીઓ પાસેથી મોટી માત્રામાં અફીણના છોડનું વાવેતર થયેલું હોવાથી સદર બિયારણ ક્યાંથી લાવેલા હતા, સદર મુદ્દામાલ કોને વેચવાના હતા અને તેઓ અન્ય કોઈ ઈસમો આ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે કેમ અને ભૂતકાળમાં પણ આવી પ્રવૃત્તિમાં આ લોકોએ કોઈ ગુનાખોરી કરી છે કે કેમ, એ તમામ પાસાઓની તપાસ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે.